હાલ ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીનો એક દિવસનો પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે 15 તારીખે ગુજરાત આવવાના હતા વડાપ્રધાન મોદી, ત્યારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને તેમનો પ્રવાસ મોકૂફ રાખવાના સમાચાર સામે આવી રહ્યા છે. તો 15 તારીખે વડાપ્રધાન મોદી ગુજરાત આવવાના હતા, તો રાજ્યમાં વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને તેઓનો પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો છે. તો અંગે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. કૃષ્ણા જી, જણાવશો કૃષ્ણા કે વડાપ્રધાન મોદી જે 15 તારીખે ગુજરાત આવવાના હતા, તો પ્રવાસ તેઓનો મોકૂફ રાખવામાં આવ્યો છે, શું છે સમગ્ર માહિતી? જી રેના, તો ખાસ જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી ગઢોડાના પ્રવાસમાં જવાના હતા, એટલે કે વરસાદી વિઘ્ન નડ્યું છે. 15 જુલાઈના રોજ તેઓ ગુજરાતના પ્રવાસે હતા, એક દિવસના હતા અને ખાસ સાબરકાંઠા અને ગાંધીનગરના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. પણ હાલની જે વરસાદની પરિસ્થિતિ છે તેને લઈને જે કહી શકાય કે જે સભાખંડ છે ત્યાં પણ પાણી ભરાયાના અહેવાલ મળી રહ્યા છે. અને તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી, લાખોનો ખર્ચ કર્યા બાદ પણ વરસાદનું વિઘ્ન જે છે તે નડ્યું છે. અને હાલ વડાપ્રધાનનો જે એક દિવસનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ હતો તે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. જી રેના જી, કૃષ્ણા સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ સમગ્ર માહિતી આપી કે વડાપ્રધાન મોદીનો જે એક દિવસીય પ્રવાસ છે જે મોકૂફ રાખવામાં આવ્યો છે, હાલમાં જે રાજ્યમાં વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી ગુજરાત આવવાના હતા 15 તારીખે, ત્યારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવ્યો છે. તો હિંમતનગર અને ગાંધીનગરના જે કાર્યક્રમમાં જે તેઓ હાજરી આપવાના હતા, 15 તારીખે ગુજરાત આવવાના હતા વડાપ્રધાન મોદી, ત્યારે વરસાદના વિઘ્નને કારણે પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો છે. તો ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી 5 દિવસ હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 15 તારીખે વડાપ્રધાન મોદી ગુજરાત આવવાના હતા, તો તેઓનો એક દિવસીય પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો છે.